દીવ ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના 23 સભ્યોના કુલપતિઓનું થયું આગમન. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના 23 સભ્યો એનએલયુએસના કુલપતિઓનું આગમન થયું છે, જેઓનું સાલુડાડી સન્માન કરી દીવમાં ભવ્ય સ્વાગત કરાયું. 31 જાન્યુઆરી 2023ના રોજ દીવ ખાતે 23 નેશનલ લો યુનિવર્સિટી એનએલયુએસના સંઘ સીએલએટી કન્સોર્ટિયમની જનરલ બોડી મિટિંગ યોજાશે. આ મિટિંગનો મુખ્ય એજન્ડા નવા હોદ્દેદારો સીએલએટી 2024ના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને કન્વીનરની ચૂંટણી થશે. ઉપરાંત બેઠકમાં અન્ય સહયોગી શૈક્ષણિક કાર્યની પણ ચર્ચા કરવામાં આવશે, જે તમામ સભ્ય સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત કાનૂની શિક્ષણને પ્રોત્સાહન આપવાના તેના મુખ્ય ઉદ્દેશ અનુરૂપ કન્સોર્ટિયમ હાથ ધરી શકે છે, જેમાં કાયદા ફેકલ્ટી માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો, લાયક વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમો, આંતરરાષ્ટ્રીય પરિષદો અને કાયદાના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.